સુરતમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળમાં એક સાઈડથી ગેલેરીનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો દુર્ઘટના બની તે સમયે બિલ્ડિંગની નીચે વધારે સંખ્યામાં લોકો ન હોવાથી આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી સ્લેબ તૂટવાથી એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સરગમ શોપિંગ સેન્ટરની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો દિવસ દરમિયાન હોય છે અને સાંજના સમયે આ ઘટના બની તેથી મોટી સંખ્યામાં લોકો ઘટના જોવા માટે રસ્તા ઉપર ઊભા રહી ગયા હતા લોકો રસ્તા પર ઊભા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે બિલ્ડિંગની નજીક ઊભા રહેલા લોકોને ખસેડીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો બીજી તરફ ઘટનાની માહિતી ફાયર વિભાગને મળતા ફાયરના જવાનો પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ફાયરના જવાનોએ ઘટના સ્થળ પરથી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી અગાઉ પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યા પછી કોઈ કામગીરી ન કરવામાં આવતા આ ઘટના બનવા પામી છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ જર્જરિત બિલ્ડિંગને લઈને કેવા પગલા ભરવામાં આવી શકે છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો